સો ગાઈસ, હું આવી ગયો છું શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે. તો હવે આપણે અંદર જઈશું અને જોઈશું મહાદેવ મંદિર કેવું છે. તો આ તમે જે સામે જોઈ રહ્યા છો તે આપણે અંદર જવાનો ગેટ છે, તો આપણે અંદર જઈશું. ચાલો તો હવે આપણે અંદર જઈએ. તો દોસ્તો, જેવા તમે અંદર આવશો એટલે એક બીજી ગેટ દેખાશે, જારીવાળો ગેટ છે, તો ત્યાંથી તમારે અંદર જવાનું રહેશે. તો આપણે અંદર આવી ગયા છે મંદિરમાં, અને આ સામે તમે જોઈ રહ્યા છો તે મહાદેવનું મંદિર છે. બહુ સરસ મંદિર છે. હવે ટૂંક સમય પહેલાં જ આનું રિનોવેશન કરવામાં આવેલું છે. ચાલો હવે આપણે અંદર જઈશું અને દર્શન કરીશું મહાદેવના. તો સામે સ્ટેરવે તમે જોઈ રહ્યા છો, આ સ્ટેરવે છે. અહીંયા આપણે બૂટ ચંપલ કાઢવાના રહેશે, પછી આપણે ત્યાંથી ઉપર જવાનું રહેશે. તો ચાલો હવે. સો મિત્રો, તમે જેવા અંદર આવશો એટલે એક ગાય માતા આગળ તમને જોવા મળશે, પછી જેવા તમે લેફ્ટ સાઈડ વરશો એટલે તમને મહાદેવનું મંદિર દેખાશે. તો જુઓ, આ મહાદેવનું મંદિર છે, ખૂબ સરસ મંદિર છે. તો ફટાફટ તમે દર્શન કરી લો મહાદેવના, પછી તમને આગળનો વ્યૂ બતાવું. તો દર્શન કરી લો એકવાર. તો મિત્રો, જેવા પછી તમે વચ્ચે આવીને ઊભા રહેશો અને મંદિરનો ઉપરનો જે દબાવવાળો ભાગ છે એની અંદરની સાઈડ શેડ છે, તો ત્યાં આગળ તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ ચિત્ર દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી છે. ખૂબ સરસ ડિઝાઇન કરેલી છે ઉપર. પછી જેવા તમે રાઈટ સાઈડ વળીને આવશો એટલે બીજું એક મહાદેવનું મંદિર છે. ત્યાં આગળ ભાઈ ભક્તો આવીને દર્શન કરે છે મહાદેવના, ત્યાં પૂજા પણ કરે છે. પછી જેવા તમે ત્યાંથી જમણી બાજુ આગળ આવશો એટલે હનુમાન દાદાની મૂર્તિ છે, ત્યાં ખૂબસૂરત મૂર્તિ છે. તો તમે હનુમાન દાદાના પણ દર્શન કરી લો. તો ચાલો હવે આપણે બહાર જઈએ અને બહારનો એરિયા જોઈશું. તો મિત્રો, આપણે બહાર આવી ગયા છે. હા, તમે જોઈ રહ્યા છો બહારથી મંદિર આવું દેખાય છે. આગળની સાઈડનો ભાગ છે મંદિરની, એકદમ સામેનો ભાગ. પહેલાં મંદિર ઉપર આવી ડિઝાઇનો નહોતી, આ તો મેં થોડા ટાઈમ પહેલાં જ રિનોવેશન કરેલું છે. હવે ચાલો આપણે બળિયાદેવ મહારાજના દર્શન કરીશું. તો આ છે બળિયાદેવ મહારાજ. અમે જ્યાં નાના હતા ત્યારે મમ્મી અને બધા ફર્યામાં ભેગા થઈને અહીંયા આગળ ટાળું ખાવા આવતા હતા. ત્યાં બળિયાદેવ મહારાજ છે, દર્શન કરી લો. બાજુમાં ભાતીજી મહારાજનો મંદિર છે નાનું, ત્યાં પણ દર્શન કરી લો. તો ચાલો હવે આપણે જઈશું બેક સાઈડ. તો મિત્રો, જેવા તમે બેક સાઈડ આવશો એટલે એક હનુમાનજીની બહુ મોટી પેઇન્ટિંગ છે, ખૂબ સરસ છે, એ જોવા મળશે. પછી એનાથી પણ આગળ જશો એટલે શંકર ભગવાનની એવી જ સેમ મોટી પેઇન્ટિંગ છે, એ પણ ખૂબ સરસ છે. જો આ પાછળ જારી છે મંદિરની પાછળની બાજુ, અને આ ભાવિ ભક્તોને બેસવા માટેની જગ્યા છે, મસ્ત વ્યવસ્થા કરેલી છે, બોકડા મૂકેલા છે. પાછળની સાઈડથી આવીને તમે જુઓ મંદિર, તો આ રીતે કંઈક લુક દેખાય છે, ખૂબ સરસ લુક છે. મંદિરની અંદર એક બીલીપત્રનું ઝાડ પણ આવેલું છે. આ બીલીપત્રનું ઝાડ છે, જો હું તમને બતાવું બીલીપત્ર કેવો હોય છે. જો તમે જોઈ રહ્યા છો ઉપર ગોળ ગોળ દેખાય છે, એ બીલીપત્ર છે. તો મિત્રો, તમે મહાદેવના દર્શન કરી લીધા. તો બસ, આજના વિડીયો માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.